વલસાડમાં ભાજપ પક્ષ દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના પૂતળાના દહન સાથે વિરોધ પ્રદર્શન. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના મહિલા પ્રત્યેના વિવાદિત નિવેદનને લઈને ભાજપ પક્ષ દ્વારા નિવેદનના વિરોધને લઈને નીતિશકુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડના આઝાદ ચોક પર ભાજપ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નીતિશકુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રવીણાબેન પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના રાજીનામાની માંગ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સોનલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપ પક્ષની મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. મુખ્યમંત્રી નીતિશકુમારે જે મહિલાઓ માટે જે અભદ્ર ભાષામાં જે વાતચીત કરી છે તે બિલકુલ ચલાવી લેવાય એવું નથી, એટલે મહિલા મોરચા વલસાડ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે નીતિશકુમાર માટે પુતળા દહનનો કાર્યક્રમ જે અમે રાખવામાં આવ્યો છે તે દરેક મહિલાઓની એક જ માંગ છે કે તાત્કાલિક એમને મુખ્યમંત્રી પદેથી દૂર કરવા જોઈએ એવી દરેક મહિલાઓની ઈચ્છા છે. તો દરેક મુખ્યમંત્રી જે પટી પટની પણ વાત ન કરી શકે તેવી જે અભદ્ર ભાષા જે મહિલાઓ માટે વાપરી છે તે અમારે મહિલાઓ માટે ખૂબ જ દુઃખજનકની વાત છે. પૂતળા દહનનો જે કાર્યક્રમ જે છે એ ગઈકાલ માટે ભારત દેશના માટે એક કલંકરૂપ કહી શકાય એવો કિસ્સો બિહાર વિધાનસભાની અંદર બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારે મહિલા અને માતૃવંદનાને અશોભનીય રહે અને એમના માન સન્માનને ઠેસ પહોંચે એવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને નારી શક્તિ અને માતૃશક્તિનું જે અપમાન કર્યું છે તેના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે દરેક જિલ્લાઓની અંદર જિલ્લા મથકે પૂતળા દહનના કાર્યક્રમો કરીને આજે નીતિશકુમાર જે છે એ નીતિશકુમાર મહિલા શક્તિ અને માતૃશક્તિનું જે અપમાન કર્યું છે એના માટે એ માફી માંગે અને રાજીનામું આપે એવું વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અપીલ કરે છે.